ગુજરાત તલાટી મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં તલાટીઓ આજથી અચોક્કસની મુદતની હડતાલ પર ઉતરી ગયા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર અને વડાલી તાલુકામાં પણ તલાટી કમમંત્રીઓ આજથી જ હડતાલ પર ઉતરી ગયા છે. ગુજરાત તલાટી કમમંત્રી સંગઠન દ્વારા રાજ્યના દરેક તલાટી કમમંત્રીઓને અચોક્કસ મુદતની હડતાલમાં ઉતરી જવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું, અપીલ કરવામાં આવી હતી, જેના પગલે વડાલી તાલુકાના તમામ તલાટી કમમંત્રીઓ હડતાલ પર ઉતર્યા છે, જેથી કરીને ગામડાની જનતાના કામો અને ગ્રામ પંચાયતના કામો ખોરંભે પડી રહ્યા છે. તલાટી કમમંત્રીઓના અનેક પડતર પ્રશ્નો છે, આ પ્રશ્નોને લઈને તેઓ આંદોલન કરી રહ્યા છે અને અચોક્કસ મુદતની વિવિધ તેમની માંગણીઓ છે. જો એ માંગણીઓ ન સ્વીકારવામાં આવે તો તેઓ અચોક્કસની મુદત પર હડતાલ પર ઉતરી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવે. તેમ છતાં પણ તેમના કાર્યનો નિર્ણય ન આવે, તેમના કામનો નિર્ણય ન આવ્યો, અંતે તલાટી કમમંત્રીઓ આજથી તમામ ગુજરાતના જિલ્લા અને તાલુકા વાઇઝના તલાટીઓ હડતાલ પર અચોક્કસ મુદતની ઉતરી જતા ગ્રામજનો અને ગ્રામ પંચાયતને હવે મુશ્કેલીનો સામનો કરવો પડશે. શાના માટે હડતાલ કરી છે? ગુજરાત રાજ્ય મહામંડળ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલ મુખ્યમંત્રી સાહેબને તારીખ 2/8/2022 અચોક્કસ મુદતની તલાટીઓ આખા ગુજરાતની અંદર હડતાલ ઉપર ગયેલ છે. અમારી માંગણીઓ અગાઉ 9 માસ અગાઉ આપવામાં આવેલી, પણ આજ સુધી સરકાર શ્રી દ્વારા કોઈ નક્કર પરિણામ આપવામાં આવેલ નથી, જેના કારણે આ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયા છે.